નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આપણે ધોરણ 1 વિષય ગણિત એમાં પ્રકરણ 5 10-20 સુધીની સંખ્યાનો અભ્યાસ આપણે કરીએ છીએ. એમાં ભાગ 4, આજે આપણે ભાગ 4 સરવાળા એના વિશે અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની ચોપડી, પેન્સિલ, રબર, સંચો બધું સાથે રાખે, ખરું ને? કારણ કે આપણે અમુક ચોપડીમાં લખવાનું આવે છે, બરાબર ને? તો જ્યારે પણ આપણે વિડીયો જોવા બેસીએ ત્યારે પેન્સિલ, રબર, સંચો સાથે રાખીએ. તો ચલો પાના નંબર 84, તમારી ગણિતની ચોપડીમાં પાના નંબર 84 સરવાળા એના વિશે અભ્યાસ આપણે શરૂ કરીએ. રેડી ને દરેક વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો જુઓ, અહીંયા બાળકો શું કરે છે? કેરી તોડે છે, એક કેરી ભેગી કરે છે અને એક ગણે છે. તો આ પાડી છે, એ કેરી બધી મળીને કેટલી થઈ? એટલે કર્યા એને કહેવાય સરવાળા. એને શું કહેવાય? સરવાળા. જો આ બાળક ટોપલીમાં મૂકતો જાય છે અને ગણતો જાય છે, એટલે એની પાસે કુલ કેટલી કેરી થઈ એનો એને જવાબ મળે, બરાબર ને? તો કુલ છે એ સરવાળો કહેવાય. ટોપલીમાં છે, નીચે પડી છે, ટોપલીમાં નાખશે એટલે બધી મળીને કેટલી થઈ એનો જવાબ એટલે સરવાળો, બરાબર ને? તો આપણે આગળ શીખી ગયા છીએ, બરાબર. ચલો તો આપણે આગળ જોઈએ. જુઓ અહીંયા આગળ 4 વત્તા 5, અહીંયા શું આપ્યું છે? 4 વત્તા 5. તો આપણને જો ખ્યાલ ન આવે તો આપણે અહીંયા ગોળ મીંડા કરી નાખીએ, જેટલી સંખ્યા છે એટલા મીંડા કરીએ. તો પહેલામાં કેટલી સંખ્યા છે? 4. 1, 2, 3, 4. બીજામાં કેટલી છે? 5. 1, 2, 3, 4, 5. હવે બધી ભેગી મળીને કેટલી થઈ એ સરવાળો જે જવાબ આવે એ આપણી કુલ સંખ્યા કહેવાય, એટલે કે 4 વત્તા 5નો જવાબ કહેવાય. તો ગણીએ આપણે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કેટલી છે? 9. તો 4 વત્તા 5 = 9 થાય. 4 અને 5નો સરવાળો કેટલો થાય? 9. તો આપણે એક બોક્સમાં જવાબમાં લખીશું 9 વડે 9. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પછી આપણે બીજી એક રીત પણ શીખવાડી હતી, યાદ છે ને બધાને? આપણી આંગળીના ટેરવા, બરાબર ને? તો જુઓ પહેલા કેટલા છે? 4. તો આપણે પહેલા 4 ગણીએ, 1, 2, 3, 4. બીજા કેટલા છે? બીજી સંખ્યા કેટલી છે? 5. તો બીજી 5 ગણીએ, 1, 2, 3, 4 અને 5. તો આ બધી ભેગી કરીએ તો કેટલી થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આવી ગયો ને જવાબ આપણો? હા. તો આ રીતે આપણે ગણી શકીએ, મીંડા કરીને પણ ગણી શકીએ અને આંગળીના ટેરવાથી પણ ગણી શકીએ, વેઢા પણ કહેવાય, બરાબર ને? સરસ. ચલો આગળ 5 વત્તા 2. 5 વત્તા 2. તો આપણે પહેલાં 5 મીંડા કરીએ, 1, 2, 3, 4, 5. બીજી સંખ્યા કેટલી છે? 2. 1 અને 2. હવે આ બધી ભેગી કરી દઈએ, 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 5 વત્તા 2 = 7 થાય. 5 અને 2નો સરવાળો કેટલો થાય? 7 વડે 7. ખરું ને વિદ્યાર્થી મિત્રો? ચલો તમારે છે ને ચોપડીમાં આ રીતે મીંડા નહીં કરવાના, તમારે એક ખાલી કોરું પાનું રાખવાનું, કારણ કે આ રીતે કરો તો ચોપડી ગંદ થાય, ખરું ને? આ તો આપણી પાસે તમને સમજણ પડે એટલા માટે હું ચોપડીમાં કરું છું, બરાબર ને? બોર્ડ હોત તો આપણે બોર્ડમાં શીખવાડત, બરાબર ને? તમે શાળાએ આવતા હોત તો. એટલે અહીંયા હું ચોપડીમાં કરું છું, પણ તમારે ચોપડીમાં કરવાનું નથી. તમારે કા આંગળીના વેઢાથી ગણવાનું, અથવા તો કોઈ એવું કોરું નકામું પાનું હોય ચોપડાનું કે નોટનું,
તો એ સાથે રાખવાનું, બરાબર? ચલો હવે જુઓ, 0 વત્તા 3 બરાબર શું જવાબ આવે? તો દરેક વિદ્યાર્થી મિત્રને તો ખબર જ છે, આપણે આગળ શીખી ગયા છીએ કે કોઈ પણ સંખ્યાની સંખ્યામાં શૂન ઉમેરતા જવાબ સંખ્યા પોતે જ આવે, કારણ કે શૂન્યની કોઈ જ કિંમત નથી, બરાબર ને? એકલા શૂન્યની કોઈ જ કિંમત નથી, બરાબર? તો શૂન્યમાં 3 ઉમેરીએ તો જવાબ 3 પોતે જ આવે. એવી જ રીતે કોઈ પણ સંખ્યા હોય, ધારો કે 7 હોય, તો 0 વત્તા 7 હોય તો જવાબ શું આવશે? 7, ખરું ને? આપણે આગળ શીખી ગયા છીએ, બરાબર. ચલો આગળ, 6 વત્તા 2, 6 વત્તા 2, તો આપણે પહેલાં 6 મીંડા કરીએ, 1, 2, 3, 4, 5 અને 6, પછી કેટલી છે? 2, 1 અને 2. હવે બધી ભેગી કરી દઈએ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર. તો 6 વત્તા 2 બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 8. કેટલા થાય? 8, બરાબર. તો 6 વત્તા 2 જવાબ આવે 8. આગળ જુઓ, જે રીતે આપણે અહીંયા આડા સરવાળા છે ને, એવા આ ઊભા સરવાળા છે. ગણતરી તો બંનેની સરખી રીતે જ થાય, બરાબર? એટલે આવા આડા સરવાળા આવે કે આવા ઊભા સરવાળા આવે, ગભરાવાનું નહીં, બરાબર ને? તો આપણે ચલો હવે આ ઊભા સરવાળા શીખીએ. ચલો 6 છે, કેટલા છે? 6. તો 6 મીંડા કરીએ, 1, 2, 3, 4, 5 અને 6, નીચે કેટલી સંખ્યા છે? 2. તો આપણે 2 મીંડા કરીશું, 1 અને 2. હવે આ બધા ભેગા કરી દઈશું, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 6 વત્તા 2 બરાબર કેટલો જવાબ આવે? 8. 6 અને 2નો સરવાળો થાય 8. આપણે અહીંયા શીખ્યા ને આગળ, જુઓ એવો જ છે દાખલો. 6 વત્તા 2 બરાબર શું જવાબ આવ્યો? તો 8. તો અહીંયા પણ 6 વત્તા 2નો જવાબ શું આવશે? 8. જુઓ હવે આપણે અહીંયા આગળ શીખી ગયા કે કોઈ પણ સંખ્યામાં શૂન્યમાં કોઈ પણ સંખ્યા ઉમેરીએ અથવા તો કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો જવાબ શું આવે? સંખ્યા પોતે. શું આવે? જે પણ સંખ્યા હોય એ પોતે આવે, કારણ કે શૂન્યની કોઈ, એકલા શૂન્યની કોઈ જ કિંમત નથી. તો 0 વત્તા 5 તો જવાબ શું આવશે? 5. જેમ કે તમારી પાસે 5 પેન્સિલ છે, બરાબર. હવે શાળામાં કોઈનો બર્થડે છે અને બધાને વહેંચે છે, તમને નથી આપતા, તો તમારી પાસે એક પણનો વધારો થયો નથી, બરાબર ને? તો તમારી પાસે જેટલી તમે ઘરેથી લઈને આવ્યા હતા 5 પેન્સિલ, એટલી જ રહેશે. સમજી ગયા? સરસ. ચલો આગળ જુઓ, 1 વત્તા 7 બરાબર. તો આપણે એકડા, જો આવું એક સંખ્યા ઉમેરવાની આવે ને તો ફટાફટ આપણે એકડા બોલીએ છીએ, બરાબર. 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 1 8, બરાબર. તો આવી રીતે જ્યારે ગણતરી હોય એક ઉમેરવાનો, તો જે સંખ્યા હોય એના પછીની જે સંખ્યા આવે, જે સંખ્યા હોય એમાં એક ઉમેરીએ એટલે જે એના પછીની, આ સંખ્યા પછીની આ સંખ્યા આવે, બરાબર ને? તો પણ આપણે જો એવી, આ તો ફટાફટ ગણતરી થાય એટલે મેં તમને સમજાવ્યું, બરાબર. પણ આપણે અહીંયા આગળ ફરીથી મીંડા કરીને પણ જોઈ લઈએ. તો અહીંયા 1 છે, તો આપણે કેટલું મીંડું કરીશું? 1. નીચે કેટલા છે? 7. તો આપણે 7 મીંડા કરીશું, 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે આપણે બધા ભેગા ગણી લઈશું, આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કુલ કેટલા થયા? 8. તો 1 વત્તા 7નો જવાબ શું આવે? 8, બરાબર. પડી ગઈ સમજણ? ચલો આગળના પાના ઉપર જઈએ આપણે. આઠ વત્તા છ,
તો અહીંયા આગળ આપણને કેટલી આપી છે દિવાસળી? જુઓ તો અહીંયા આગળ આપણને એ રીતે કીધું છે કે 8 + 6 બરાબર કુલ કેટલા થાય? બરાબર 1 2 3 4 5 6 7 8 9 10, એટલે કે 10 પૂરા. એટલે જો આ 10 ભેગા કર્યા છે ને, એની અહીંયા ઢગલી કરી દીધી, ભેગી બાંધી દીધી, બરાબર ને? અને કેટલા છૂટા છે? 4 છૂટા, બરાબર. તો 1 દશક અને 4 એકમ, તો 6 8 + 6 નો સરવાળો શું થાય? 14 થાય. શું થાય? 14. 10 ને 4 14, આપણે લીટા કરીને પણ ગણી શકો છો. જો અહીંયા આગળ આપણને આપ્યું જ છે, બરાબર ને? 14 14 આપણને ઉપર 8 છે અને નીચે 6 છે. ઉપર 8 લાકડી આપી છે, નીચે 6 આપી છે. પછી શું કર્યું છે કે 10ને ભેગી કરી અને અહીંયા આગળ બાંધી દીધી છે. એટલે કે એનો મતલબ એવો થાય 1 દશક અને 4 એકમ, તો 8 + 6 એનો જવાબ થાય 14, બરાબર. ચલો અહીંયા આગળ કેટલા છે? 12 + 5. 12 + 5, 12 એટલે કેટલા? તો કે 10 1 દશક અને 2 એકમ. 1 દશક અને 2 એકમ એટલે 12 થાય, આપણે આગળ શીખી ગયા, ખરું ને? અને 5 કેટલા છે? છૂટા. અહીંયા 2 એકમ છે એટલે 2 છૂટી છે, અહીંયા 5 એકમ છે. એટલે એકમ એટલે શું? તો પાછળ જે સંખ્યા હોય એને એકમ કહેવાય. તો અહીંયા 2 એકમ છે, અહીંયા આગળ 5 એકમ છે. તો આપણે 5 લીટા કરીશું, 5 લાકડી મૂકીશું. 1 2 3 4 5. હવે જુઓ આનો સરવાળો બહુ સહેલો છે, બરાબર. દશક, પહેલાં તો આપણે આ એકમની સંખ્યા ગણી લઈએ, ભેગી કરી દઈએ. 1 2 3 4 5 6 અને 7, એકમ કેટલા થાય છે? બંનેના થઈને 7, અથવા તો આપણે આંગળીથી ગણીએ 1 2 1 2 3 4 5, બરાબર. તો આને ભેગા કરી દઈએ, 1 2 3 4 5 6 અને 7, આવી ગયા 7. તો 2 + 5 = 7, અને અહીંયા આગળ 1ની નીચે કશું જ નથી, તો આ 1ને ડાયરેક્ટ ક્યાં મૂકી દેવાના? નીચે, બરાબર ને? તો આ એકમનો સરવાળો 7 આવ્યો અને 10ક 1 જ છે, તો આપણે અહીંયા 1 મૂકી દીધું, એટલે 12 + 5નો સરવાળો કેટલો થયો? 17. કેટલો થયો? 17, ખરું ને? ચલો હંમેશા સરવાળા અહીંથી શરૂ થાય, પાછળથી એકમ અંકથી, બરાબર ને? પછી એકમ પછી દશકનો સરવાળો થાય. અહીંયા 10ક 1 જ છે એટલે આપણે ડાયરેક્ટ નીચે મૂકી દીધા. જો અહીંયા આગળ જો 10ક ની 1 ઢગલી છે એને ડાયરેક્ટ નીચે લાવી દીધી, અને આ બંને એકમો છે તો એને ભેગા કરી દીધા છે. જુઓ અહીંયા 2 છે અને અહીંયા 5 છે, તો અહીંયા આગળ 1 2, પછી 1 2 3 4 અને 5, તો આ 2 ને 5 કેટલા થાય? 7, બરાબર ને? અને 10ના 1 દશક છે, તો અહીંયા 1 મૂકી દીધો છે દશકના સ્થાને, બરાબર ને? પડી સમજણ? ચલો આગળ 8 + 7. 8 + 7, તો આપણે પહેલા 8 ટપકા કરીએ. 1 2 3 4 5 6 7 અને 8, પછી કેટલા છે? 7. 1 2 3 4 5 6 7, હવે બધા ભેગા કરી દઈએ. 1 2 3 4 5 6 7 8, 9 10 11 12 13 14 અને 15, તો 8 + 7નો જવાબ કેટલો થાય? 15. 1 + 5 = 15. 15માં 5 એકમ અને 1 દશક, બરાબર. પછી બીજી એક સહેલી રીત શીખવાડો વિદ્યાર્થી મિત્રો. જુઓ અહીંયા 8 છે, તો આપણે બીજા 7 ગણવાના છે. તો પહેલાં 7 ગણી લઈએ આંગળીના વીંટા. 1 2 3 4 5 અને 7, બરાબર. તો 8 સુધી છે સંખ્યા, તો આપણે શેનાથી શરૂ કરીશું? 9થી. તો 9 8 પછી 9 10 11 12 13 14 અને 15, મળી ગઈ સહેલી રીત? હા. તો 8 + 7નો સરવાળો કેટલો થાય? 15, બરાબર ને? આ બંને કુલ 8 અને 7 મળીને કેટલા થાય? 15. 1 + 5 = 15. જુઓ અહીંયા આગળ 9 છે. 9 + 9, બરાબર. તો તમે ક્યારેક 9 9
મીંડા કરવા જાઓ ને એકાદું રહી જાય તો આપણો જવાબ કેવો પડે? ખોટો પડે. કેવો પડે? ખોટો. તો આપણે કેવું કરવાનું? આપણે શીખવાડ્યું ને આગળ, બરાબર. તો નવ પછી આપણે અહીંથી બીજા નવની બીજી સંખ્યા કેટલી છે? નવની. તો આપણે નવ ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. તો નવ છે, પછી દસથી શરૂ કરવાની. જે અહીંયા સંખ્યા હોય એના પછીની સંખ્યાથી શરૂ કરવાની. તો નવ પછી દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર. બરાબર ને? આવી ગયો ને જવાબ સહેલી રીતથી. તો નવ વત્તા નવ કેટલા થાય? અઢાર. કેટલા થાય? એકડ આઠડ અઢાર. આઠ એકમ અને એક દસક. પડી ગઈ સમજણ? જો તમે નવ નવ ટપકા કરો ને એકાદું જો તમે ભૂલી જાઓ ગણવામાં કે ગોળ કરવામાં, તો તમારો જવાબ ખોટો પડવાની શક્યતા રહે છે, બરાબર ને? તો આ રીતે આપણે ગણવાનું છે. જુઓ અહીંયા આઠ છે, બરાબર. તો બીજા કેટલા ઉમેરવાના છે? પાંચ. આઠમાં કેટલા ઉમેરવાના છે? પાંચ. આઠ વત્તા પાંચ, તો આપણે પાંચ ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, બરાબર ને? પછી આઠ પછી કઈ સંખ્યા આવે? નવ. તો નવ, દસ, અગિયાર, બાર અને તેર. તો આઠમાં પાંચ ઉમેરીએ તો શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? એકડ તગડ તેર. ત્રણ એકમ અને એક દસક, બરાબર. જુઓ અહીંયા આગળ છ વત્તા સાત છે, બરાબર ને? તો છ પછી આપણે કઈ સંખ્યા છે? સાત. તો સાત ટેરવા ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. પછી બધી ભેગી કરી દઈએ. છ પછી શું આવશે? સાત. તો સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર અને તેર. આવી ગયો જવાબ? તો છ વત્તા સાત બરાબર તેર થાય. છ અને સાત ભેગા કરીએ તો જવાબ આવે તેર, બરાબર. ચલો આગળ. અગિયાર વત્તા પાંચ. અગિયાર વત્તા પાંચ, તો આપણે પાંચ ગણી લઈએ પહેલાં. એક, બે, ત્રણ, ચાર અને પાંચ, બરાબર. તો અગિયાર પછી શું આવશે? એકડ બગડ બાર, તેર, ચૌદ, પંદર અને સોળ. કેટલા આવશે? સોળ. એકડ છગડ સોળ, બરાબર વિદ્યાર્થી મિત્રો. બીજી સમજણ ના પડે તો એક છે અને એક છે, બે એકડા અગિયાર છે, વત્તા પાંચ છે, બરાબર. તો પાંચ ને એક છ, તો આ એકમના સ્થાનમાં છે, આપણે શીખ્યા ને અહીંયા. તો છ અહીંયા મૂકી દેવાના અને એક દશક આખી છે, નીચે બીજી દશકનો નથી, ખાનું ખાલી છે, બરાબર ને? પાંચ એકલા જ છે, તો આપણે એકડો અહીંયા મૂકી દેવાનો. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ. બાર વત્તા ચાર, બરાબર. તો આપણે પહેલાં ચાર ગણી લઈએ. જે મોટું હોય એને છોડી દેવાનું, નાનું હોય એને ગણવાનું. તો બાર પછી ચાર છે, તો એક, બે, ત્રણ, ચાર. બાર પછી શું આવશે? તેર, ચૌદ, પંદર અને સોળ. તો ચાર વત્તા બાર, ચારમાં બીજા બાર ઉમેરીએ તો શું જવાબ મળે? સોળ, બરાબર. જો સમજણ ના પડે તો આવી રીતે કરવાનું. ચાર અને બાર, બરાબર. તો આ કેટલા છે? ચાર. તો એક, બે, ત્રણ, ચાર અને અહીંયા કેટલા છે? બે. એક અને બે, તો આ બંને ભેગા થઈને કેટલા થશે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો છ ના છ અહીંયા મૂકી દીધા, બરાબર. હવે અહીંયા આગળ કશું નથી, એક જ છે, ઉપર શૂન્ય છે, તો એક મૂકી દીધા. મળી ગયો જવાબ આપણને? સરસ. ચલો હવે જુઓ અહીંયા આગળ તેર વત્તા પાંચ છે. તેર વત્તા પાંચ, તેર વત્તા પાંચ, બરાબર. તો ત્રણ પછી ચાર, પાંચ, છ, સાત અને આઠ. તો ત્રણને પાંચ કેટલા થાય? આઠ અને એકના એક, એક દશક, એટલે તેર વત્તા પાંચ બરાબર અઢાર થાય. હવે જુઓ અહીંયા આગળ શૂન્ય છે ને વત્તા ચૌદ છે. ચૌદમાં શૂન્ય ઉમેરીએ તો સંખ્યા પોતે જવાબ આવે, એ તો આપણે આગળ શીખી ગયા, ખરું ને? તો અહીંયા આગળ જવાબ આવશે ચૌદના ચૌદ. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? જુઓ અહીંયા આગળ પાંચ છે અને પાંચમાં નવ ઉમેરવાના છે, બરાબર ને? તો આપણે પહેલાં ગણતા હતા એ રીતે પહેલાં નવ ગણી લઈએ.
એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. પાંચ પછી શું આવશે? છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ. તો પાંચમાં નવ ઉમેરીએ તો જવાબ મળે 14. બરાબર. ચલો, સાત વત્તા આઠ, સાત વત્તા આઠ તો આઠ આપણે ગણી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. પછી આપણે બધું બંને ભેગા કરી દઈએ તો સાત પછી શું આવશે? આઠ. તો આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર. બરાબર. તો આઠ સાત વત્તા આઠ બરાબર કેટલા થાય? પંદર. એકડ પાંચડ પંદર. ચલો, પાંચ વત્તા પાંચ, તો આ તો આપણને આવડે જ. પાંચને પાંચ દસ, અથવા તો નાની સંખ્યા હોય તો મીંડા કરી દેવાના. એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, છ સાત આઠ નવ અને દસ. પાંચને પાંચ કેટલા થાય? દસ. એકડાના મીંડે દસ, એટલે એક દશક. બરાબર ને. ચલો, બાર, અને અહીંયા આગળ છે બાર વત્તા સાત. તો આપણે એકમના સ્થાનમાં કેટલા છે? પાછળ બે. તો આપણે બે મીંડા કરીશું. દસ અહીંયા એક નીચે એકમના સ્થાનમાં કેટલા છે? સાત. તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો બધા ભેગા કરી દઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો અહીંયા આગળ બે, બે બેમાં સાત ઉમેરીએ તો નવ આવે. દશકના સ્થાનમાં એક છે, એને નીચે મૂકી દેવાનો. તો બાર વત્તા સાત કેટલા થાય? નવ. એકડ નવ બાર વત્તા સાત થાય ઓગણીસ. કેટલા થાય? ઓગણીસ. એટલે કે એક દશક અને સાત એકમ. એક દશક અને સાત, એક દશક અને નવ એકમ. કેટલા થાય? બાર વત્તા સાત બરાબર એક દશક અને નવ એકમ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? આ છે સરવાળાના દાખલા. આના જેવા બીજા દાખલા આવે છે, જેને વ્યવહારિક દાખલા કહેવાય. દાખલા તો આવી રીતે જ છે, પરંતુ એમાં થોડું આપણે સમજીને લખવાનું છે, ખરું ને? તો ચલો આપણે જોઈએ આગળ. આર્યા, જુઓ અહીંયા આગળ તમને આવી સંખ્યાઓ, આવી રકમો, આવું લખીને આપ્યું હશે તો તમારે ગભરાવાનું નહીં, ખાલી તમારે વાંચવાનું કે રાહુલ પાસે સાત પેન્સિલ છે. રાહુલ પાસે કેટલી પેન્સિલ છે? સાત પેન્સિલ છે. આવી રીતે આપણે પેન્સિલથી લીટી કરી દેવાની. બરાબર. કેટલી પેન્સિલ છે? સાત. સોનુ પાસે કેટલી પેન્સિલ છે? અરે, રાહુલ પાસે આઠ પેન્સિલ છે અને સોનુ પાસે કેટલી છે? સાત પેન્સિલ છે. બરાબર. તો બંને મળીને કુલ કેટલી પેન્સિલ થાય? જુઓ અહીંથી અમુક શબ્દો આપણે પકડવાના. તો રાહુલ પાસે કેટલી પેન્સિલ હતી? આઠ. સોનુ પાસે કેટલી છે? સાત. બરાબર. તો બંને મળીને, જો આ બંને મળીને કુલ, આવું કુલ હોય, બંને મળીને આવે, બધી ભેગી થઈને આવે, તો એ રકમમાં આપણે સરવાળો, એ દાખલામાં આપણે સરવાળો થાય એવું આપણે સમજી લેવાનું. બરાબર. શું થાય? સરવાળો. તો આપણે અહીંયા આ દાખલા નીચે ગણી લઈશું, બરાબર, જેથી કરીને તમને સમજણ પડે. તો જુઓ આ છે દાખલા નંબર એક, અને અહીંયા આપણે લખીશું દાખલા નંબર બે. બરાબર. ચલો તો આપણે જોઈએ રાહુલ પાસે કેટલી હતી છે? આઠ. તો આપણે અહીંયા લખીશું આઠ, પછી રાહુલ પાસે છે એવું લખીશું. રાહુલ પાસે છે. બરાબર ને. હવે જુઓ સોનુ પાસે કેટલી છે? અહીંયા કુલ છે એટલે શેની નિશાની મૂકવાની? વત્તાકારની અથવા સરવાળાની. તો સોનુ પાસે કેટલી હતી? સાત. સોનુ પાસે, સોનુ પાસે છે. તો આ બંનેની ભેગી થઈને કુલ કેટલી થઈ?
આઠ વત્તા સાત, તો આપણને ખ્યાલ આવી ગયો કે આ સરવાળો કેવી રીતે થાય. પહેલાં આપણે આઠ તો છે એટલે સાત ટેરવા ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. હવે આઠ પછી કઈ સંખ્યા આવે? નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ અને પંદર. અથવા તો તમે નકામું પેજ લઈ અને મીંડા પણ કરી શકો છો. તો આઠ વત્તા સાત બરાબર કેટલા થાય? એકડ પાછળ પંદર. તો અહીંયા આપણે જવાબમાં લખવાનું, બંને પાસે કુલ થઈ કેટલી થઈ? પંદર. બરાબર ને? તો રાહુલની અને સોનુની બંનેની પેન્સિલ ભેગી કરીએ તો કુલ પંદર પેન્સિલ થાય. પછી અહીંયા આપણે જવાબમાં લખવાનું કે રાહુલ અને સોનુ પાસે કુલ પંદર પેન્સિલ થઈ. શું લખવાનું? રાહુલ અને સોનુ પાસે કુલ પંદર પેન્સિલ થઈ. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આ રીતે જો તમે દાખલો ગણો છો પરીક્ષામાં, ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે, તો દાખલો તો સમજી ગયા કે આઠ વત્તા સાત, પરંતુ આવું લખતા નથી. જો આવા દાખલા પૂછાય તો આ બધું લખવું પડે તો જ તમને પૂરા માર્ક મળે, ખરું ને? તમે દાખલો સાચો ગણો, થોડું આવું લખો નહીં તો તમને પૂરા માર્ક મળે નહીં. હવે જુઓ દાખલા નંબર બે. ફરીદાએ ચાર સફરજન તોડ્યા. કેટલા સફરજન તોડ્યા? તો ચાર. તો આપણે એની નીચે લીટી કરી દઈએ પેન્સિલ વડે. સીતાએ છ સફરજન તોડ્યા. સીતાએ કેટલા તોડ્યા? છ સફરજન. તો બંને તે ભેગા મૂક્યા. તો હવે કુલ, જો કુલ આવ્યું એટલે સરવાળો, સમજી જવાનું. કુલ શબ્દ આવે તો એ સરવાળાનો દાખલો છે એવું આપણે સમજી લેવાનું. ભેગા મળીને બધા થઈને કુલ કેટલા, તો એ દાખલો સરવાળાનો કહેવાય, બત્તાકારનો કહેવાય. બરાબર ને? તો જુઓ અહીંયા આપણે દાખલો ગણીએ. ફરીદાએ કેટલા સફરજન તોડ્યા હતા? ચાર સફરજન તોડ્યા, અથવા ફરીદાએ તોડ્યા. બરાબર ને? હવે જુઓ સીતાએ કેટલા તોડ્યા? છ વત્તા સીતાએ સફરજન તોડ્યા. તો બંને ભેગા થઈને છ ચાર વત્તા છ બંનેના ભેગા થઈને કેટલા થયા? તો ચાર, પછી પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. તો બંનેના ભેગા થઈને કુલ દસ સફરજન થાય. કેટલા થાય? દસ. તો કુલ સફરજન થાય કેટલા થાય? દસ. તો અહીંયા આપણે જવાબમાં લખશું કે ફરીદા અને સીતા ના કુલ દસ સફરજન થાય. પડી સમજણ? તમે પણ આ રીતે લખી નાખો, બરાબર ને? જેથી કરીને આપણે નોટબુકમાં લખીએ તો આપણને આવડે, બરાબર ને? લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચલો તો આવા આપણે બીજા દાખલા જોઈએ, બરાબર ને?
એક ઝાડ પર છ ચકલીઓ હતી. કેટલી ચકલીઓ હતી? છ ચકલીઓ. આ ઝાડ પર બીજી ત્રણ ચકલીઓ આવી. કેટલી ચકલીઓ આવી? ત્રણ ચકલીઓ. જો આપણે તો આપણે રકમ વાંચીએ તો આ રીતે લીટા કરી દેવાના, એટલે આપણને દાખલો ગણવામાં સરળતા પડે. છ ચકલીઓ હતી, ત્રણ ચકલીઓ આવી. હવે ઝાડ ઉપર કુલ કેટલી ચકલીઓ થઈ? તો જુઓ, અહીંયા કુલ શબ્દ આવ્યો તો આપણે સમજી જવાનું કે આ દાખલો સરવાળાનો છે. શેનો છે? આ છે સરવાળાની નિશાની. અને કુલ આવે એટલે આ દાખલો સરવાળાનો છે એવું સમજી લેવાનું. બરાબર ને? તો જુઓ, આપણે શું લખવાનું છે? તો અહીંયા આગળ છ તો લખવાના જ છીએ આપણે. બરાબર ને? તો પાછળ જે લખ્યું હતું એ લખી દેવાનું. ચકલીઓ હતી અને ત્રણ ચકલીઓ બીજી આવી. ત્રણ ચકલીઓ આવી. તો આ બંને ભેગી થઈને કુલ કેટલી ચકલી થઈ? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. અને આવી કેટલી? ત્રણ. એક, બે અને ત્રણ. તો આપણે બધી ભેગી કરી દઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો કુલ નવ ચકલીઓ થઈ. કુલ કેટલી ચકલીઓ થઈ? તો નવ. તો અહીંયા જવાબમાં લખવાનું, કુલ નવ ચકલી ઝાડ પર થઈ. કુલ કેટલી ચકલી થઈ? નવ ચકલીઓ. છ હતી અને ત્રણ ઉડીને આવી. તો એ ઝાડ ઉપર કુલ નવ ચકલીઓ થઈ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ. બિટ્ટુ પાસે સાત લખોટી હતી. બિટ્ટુ પાસે કેટલી લખોટી હતી? સાત. તો આપણે પહેલાં પેન્સિલથી લીટી કરી દઈએ. બરાબર. બબલીએ તેને પાંચ લખોટી આપી. કેટલી બબલીએ આપી? પાંચ. હવે બિટ્ટુ પાસે કુલ, કુલ એટલે સરવાળો. બરાબર. કુલ કેટલી લખોટી થઈ? તો આપણે લખી નાખીએ, આ પેન્સિલથી લીટી કરી હતી, સાત લખોટીઓ હતી અને બબલીએ કેટલી આપી? પાંચ લખોટી આપી. તો પહેલાં સાત મીંડા કરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. બીજી કેટલી આપી બબલીએ? પાંચ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો બધી મળીને કુલ કેટલી થઈ? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. તો બિટ્ટુ પાસે કેટલી લખોટી થઈ? કુલ બાર. સાત તો એની પાસે હતી જ અને પાંચ એને બબલીએ આપી. તો સાત અને પાંચ બધી ભેગી થઈને કેટલી લખોટી થઈ? બાર. તો અહીંયા આપણે લખવાનું, કુલ લખોટીઓ થઈ. પછી અહીંયા જવાબ કરીને લખવાનું, બિટ્ટુ પાસે કુલ બાર લખોટીઓ થઈ. બરાબર. ચલો આગળ ત્રીજો દાખલો. એક કુંભાર પાસે ચૌદ નાના માટલા અને, કેટલા નાના માટલા છે? ચૌદ. અને પાંચ મોટા માટલા છે. મોટા માટલા કેટલા છે? પાંચ. તો તેની પાસે કુલ કેટલા માટલા છે? કુલ આવ્યું એટલે આપણે સરવાળો કરવાનો. બરાબર ને? ચલો, ચૌદ નાના માટલા. તો આપણે અહીંયા પહેલાં લીટી કરી દઈએ ને કે ચૌદ નાના માટલા વત્તા પાંચ મોટા માટલા. ચૌદ નાના માટલા અને પાંચ મોટા માટલા. તો બધા ભેગા થઈને કેટલા થાય? તો પહેલાં આપણે પાંચ ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. બરાબર. પછી ચૌદમાં પાંચ ઉમેરી દઈએ તો ચૌદ પછીની સંખ્યાથી ગણવાની શરૂઆત કરવાની. તો ચૌદ પછી પંદર, સોળ, સત્તર, અઢાર અને ઓગણીસ. કેટલા થાય? ઓગણીસ. અથવા બીજી રીત જુઓ, અહીંયા આગળ ચાર છે. ચાર નાના માટની પાછળ એકમમાં કેટલા છે? ચાર. બરાબર ને? તો આપણે અહીંયા ચાર મીંડા કરી દઈએ. એક, બે, ત્રણ, ચાર. અને અહીંયા આગળ એકમમાં કેટલા છે? પાંચ. તો પાંચ બીજા મીંડા કરી દઈએ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ.
આ બધા ભેગા કરી દઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો એકમમાં કેટલા આવશે? 9. અને આ દશકમાં 1 જ છે, તો 1 ના 1 અહીંયા મૂકી દેવાના. દાખલો સહેલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો, સરળતા પડે એટલા માટે. તો 14 હતા અને 5 બીજા ના, 14 નાના હતા અને 5 મોટા હતા, તો બધા ભેગા થઈને કુલ 19 માટલા થયા. કેટલા થયા? 19 માટલા થયા. તો જવાબ કરીને લખવાનું, કુંભાર પાસે કુલ 19 માટલા થયા. જવાબ કરીને શું લખવાનું? કુંભાર પાસે 19 માટલા થયા, કુલ 19 માટલા થયા. તો આ રીતે તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું છે. કઈ રીતે લખવાનું છે હું તમને સમજાવી દઉં, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો, તો આપણે ચોપડીમાં શીખ્યા ને સરવાળા. તો તમારે પાના નંબર તમારી નોટબુકમાં લખવાનું છે સારા અક્ષરે, બરાબર ને? અને તમને સમજાય અને ટીચર પણ સમજી શકે એ રીતે ગંદા અક્ષર કાઢી ભેગું ભેગું લખવું એવું કરવાનું નહીં. આ લખો પછી એક લીટી છોડી દેવાની. તો પાના નંબર 84 ઉપરના આજે દાખલા છે કેટલા? 1, 2, 3, 4, 5, 6 અને 7. આ રીતે 7 દાખલા ગણવાના છે, આડા સરવાળાના અને ઊભા સરવાળાના. એટલે પાના નંબર 84 ઉપરના દાખલા, પાના નંબર 85 ઉપરના આ દાખલા, આ ઉદાહરણ ગણશો બરાબર ને ઉદાહરણ સાથે. તો તમારે આ દાખલા અને આ જે વ્યવહારિક દાખલા છે જે મેં તમને તમારી ચોપડીમાં આ રીતે લખાયા છે એ રીતે તમારે આ રીતે રકમ લખી, પહેલો દાખલો અને આ બીજો દાખલો, બીજી રકમ લખીને આ બીજો દાખલો, આ રીતે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. અને બીજા અહીંયા મેં 3 બીજા વધારાના દાખલા તમને સમજાવ્યા, આ 3 દાખલા પણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? જુઓ, હું અહીંયા આગળ 2 મિનિટ માટે તમને લખવાનો સમય મળે એટલા માટે મેં અહીંયા આગળ આ રાખ્યું છે, બરાબર? તો તમે લખી લેશો વિડીયો જોઈને, બરાબર? જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને ના લખાય તો રકમ તમારે તમારા વાડી પાસે ઉતરાવવાની, પરંતુ દાખલા તમારે તમારી જાતે જ ગણવાના છે, ખરું ને? વિડીયોમાં જોઈને રકમ લખતા ફટાફટ ન ફાવે તો મમ્મી પપ્પા અથવા મોટા ભાઈ બહેનને કહેવાનું કે મને આ રકમ ઉતારી દો, પછી હું દાખલા મારી સાથે ગણીશ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? જેથી કરીને તમને દાખલા ગણવાનો મહાવરો પાકો થાય, બરાબર ને? ચલો વિદ્યાર્થી મિત્રો, તો લેસનમાં સમજણ પડી ગઈ ને? તમારી ચોપડીમાં પાના નંબર 84 અને 85, પાના નંબર 84, પાના નંબર 85 અને આપણે જે પરીક્ષા લક્ષી બીજા 3 દાખલા સમજાવ્યા છે, આ બધું જ લેસન તમારે તમારી ગણિતની નોટબુકમાં સારા સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાના છે. દરેક વિદ્યાર્થી મિત્ર લેસન કરવાનો આગ્રહ રાખે. આવજો, આવતા પીરિયડમાં ફરી મળ